અમદાવાદની એક શાળામાં વિદ્યાર્થીઓના ભણતર મામલે વિવાદ સર્જાયો છે શાળા સંચાલકોનું કહેવું છે કે આ વિદ્યાર્થીઓ ડમી વિદ્યાર્થીઓ છે અને આ વિદ્યાર્થીઓના વાલીઓનું કહેવું છે કે અમારા બાળકોના ભણતરનું શું તે સવાલ ઉભો થયો છે રિલીફ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર પાસે આવેલી આદર્શ શાળામાં આજે વિવાદ સર્જાયો હતો સ્કૂલ પર વાલીઓ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો જેમાં વાલીઓની રજૂઆત હતી કે પોતાના બાળકોને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે દરરોજ સ્કૂલે આવતા હોવા છતાં હાજરી પત્રકમાં તેમના નામ પર પણ મૂકવામાં આવેલા નથી અને તેમની હાજરી પણ પૂરવામાં આવતી નથી સાથે એવું છે કે અહીંયા આઠમા ધોરણથી ફી ત્રણસોને વીસ ભરેલી છે નીચેની એમની જે શાખા છે એમની ફી ત્રણ બસો સાઠ રૂપિયા છે કોમ્પ્યુટર ના બી લે છે અને ના બી લે છે એટલે આ લોકો બેની અંદરની સંમતિમાં અમને અમારા દસ છોકરાઓને બહાર કાઢી જ્યું કે કે ગિરીશ કેવું એવું છે કે કે આ સંસ્થાની અંદર કે કે હું ત્રણસોને વીસ રૂપિયા ફી લઉં છું એમાં મારો ક્લાસ હું તમારા માટે અલગ સ્પેશિયલ બેસાડીશ બરાબર દસ બાળક પૂરતો જ હવે એક ક્યાંથી સેટલમેન્ટ થવાનું છે કે દસ બાળકો માટે આખો અલગ અત્યારે આઠ મહિના સુધી અમારા છોકરા ભેગા ભણ્યા અને હવે અલગથી દસ છોકરા માટે શાળાના સંચાલકો સાથે વાત કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો સંચાલકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં છેલ્લા ચાલીસ વર્ષથી અહીં ટ્રસ્ટની શાળા ચાલુ છે જેમાં એક થી ચાર ધોરણ માટે આદર્શ શાળા અને પાંચ થી આઠ માટે સ્મૃતિ શાળા ચલાવવામાં આવે છે જેમાં આ ટ્રસ્ટના ગીરીશભાઈએ બે વર્ષ પહેલા વીઆર શાહ સ્મૃતિ એજ્યુકેશન ટ્રસ્ટ નામે અલગ ટ્રસ્ટ બનાવ્યું હતું અને પોતાના વિદ્યાર્થીઓને આદર્શ શાળા અને સ્મૃતિ શાળામાં જ અભ્યાસ કરાવતા હતા જેની જાણ શાળા સંચાલકોને થતા શાળા સંચાલકો દ્વારા વધારાના વિદ્યાર્થીઓને સ્કૂલમાં અભ્યાસ કરતા રોકાયા હતા સી વી આર સાથ એજ્યુકેશન ટ્રસ્ટ ગાઠ કરીને ષડયંત્ર કરીને વાસણાની શાળા અહીંયા ટ્રાન્સફર બતાવીને અહીના વિદ્યાર્થીઓને એ શાળા અહીના સમાવીને એમની બધાની સાથે છેતરપિંડી કરી છે અને અહીંની જે બસો વીસ રૂપિયાનું ફીનું ધોરણ હતું એની જગ્યાએ ત્રણસો ને વીસ રૂપિયા ફી ઉઘરાવીને મધ્યમ વર્ગના વાલીઓ સાથે છેતરપિંડી અને ગુના છે વાલીઓ અમારી સાથે આક્રોશ એટલા માટે દર્શાવે છે કે આ વાલીઓ અહિયાં વાડી સાહેબ સંસ્થા સમજીને અહીંયા ભણાવે છે પરંતુ આ આ આ આ નામનો નામનો એમના એમના દુરુપયોગ કરીને કરીને અમારા એક મોટા ભાઈ સંચાલક બની બેઠા છે અને બંધ નામે એમના ફેમિલી નામે એક તરફ વાલીઓ સ્કૂલ સંચાલકો પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે શાળા સંચાલકો દ્વારા ગિરીશભાઈ પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે હાલ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે અને ગિરીશભાઈ જતા રહ્યા હોય મીડિયા તથા પોલીસ સમક્ષ હાજર નહીં રહેતા ચોક્કસથી કહી શકાય કે તેમના દ્વારા આદર્શ શાળામાં પોતાના ડમી વિદ્યાર્થીઓ બેસાડ્યા છે અને તંત્ર અને બાળકોના મા બાપ સાથે દગો કરવામાં આવ્યો છે કશ્યપ જોશી ન્યૂઝ ઓનલાઈન અમદાવાદ